આખી દુનિયા પુણ્ય વગર એક ડગલું આગળ વધી શકે નથી. આયુષ્યને લંબાવવાના પ્રયત્ન કરવા કરતા પુણ્યને વધારવાના પ્રયત્ન કરો. પુણ્ય વધારે હશે તો આયુષ્ય એની મેળે સીધું ચાલશે. પુણ્ય વધારે હશે તો યૌવન પણ બરાબર રહેશે. પુણ્ય વધારે હશે તો શરીર નિરોગી રહેશે. પુણ્ય બરાબર હશે તો સંપત્તિ, સુખના સાધનો અને સ્વજનના સંયોગ બધું જ બરાબર. પુણ્યમાં ગરબાડ, બધામાં ગરબાડ. સાચું બોલો જયેન્દ્રભાઈ. રાત્રે સુઈ ગયા પછી તમને સવારે ઉઠાડે છે કોણ? જાતે કોણ? ચેતન મોબાઈલ હું જાતે. દીપેશ કોણ ઉઠાડે છે? તમે એમ કહો હું જાતે ઉઠું, પણ તમે ઉકળી ગયા હો તો પછી કેવી રીતે ઉપડો? આવી ગાડી પાટા પર સાંજે રાત્રે સૂતા પછી તમને સવારે ઉઠાડનાર હોય તો તમારું પુણ્ય છે. પુણ્ય જ પરવારી ગયો તો રાતના જ રામ બોલો ભાઈ રામ, જય જય. મારી વાત કરું, ચાહે હું હોઉં કે ચાહે તમે હોવ, આપણે સવારે ઉઠીએ છીએ, આપણને કોણ ઉઠાડે છે? દરેક જગ્યાએ પુણ્ય કેન્દ્ર સ્થાનમાં છે. અને પુણ્યને વધારવા માટે ધર્મ સિવાય કોઈ બીજો આરો ઉભારો છે? તમે ધર્મથી દૂર ભાગો છો, હકીકતમાં તમે પુણ્યથી દૂર ભાગો છો. અને તમે પુણ્યથી દૂર ભાગો છો, હકીકતમાં તમે સુખથી દૂર ભાગો છો. પુણ્યનો અંજામ શું આવવાનો છે? સુખ. પુણ્ય ઉદયમાં આવે એટલે આપણને શું મળે? સુખ. પુણ્યથી પરવારી ગયા તો તમારા સુખ ચાલ્યા જાય. ચક્રવર્તી પણ જંગલમાં ભટકતો થઈ જાય, પુણ્ય જો પરવારી જાય તો. બહુ મજાનો પ્રશ્ન છે, સુર સુંદરીને પૂછાયો છે, પુણ્યથી શું મળે? હું એમ કહું છું, સુર સુંદરી જે જવાબ આપે તે પેલા તમે બધા મને કહી દો, પુણ્યથી શું મળે? ડાયગ્નોસિસ ચેક કરું છું. બેનો છે ને ભાત ચેક કરે, દાણો સીજી ગયો છે કે નથી સીજી ગયો, એ તો હજી વધારે ચડાવું. હું તમને ચેક કરવા માંગુ છું તમારા જવાબો દ્વારા કે આ એક મહિનામાં તમે સીજી ગયા કે નથી સીજી ગયા. શું મળે પુણ્યથી? ફટાફટ બોલતા જાઓ. મારી આંગળી જ્યાં પડે ત્યાંથી અવાજ આવવો જોઈએ. સુખ. ધર્મ. વેરી ગુડ. સામગ્રી સુખની બધું જ મારવાડી છે ને, એટલે એકમાં બધું કહી દે. બોલો બોલો, પુણ્યથી શું મળે? પાંચ નામ તો આપો મને, પુણ્યથી શું મળે? સુર સુંદરીનો જવાબ ગજબનો છે. સુર સુંદરીએ કીધું પુણ્યથી પાંચ વસ્તુ મળે છે. ધન, જુવણ, સુવ્યડપણ, રોગ રહીય નિય દેહુ, મણ વલ્લહ મેલાવડવું, પુણ્યહિમ લભય એહુ.